ભુજ પલ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં નાણાં રોકનાર લોકો અને એજન્ટોએ ભુજમાં રેલી યોજી સાંસદ વિનોદભાઈ ચાવડાના કાર્યાલય ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. પલ્સ લિમિટેડ કંપનીમાં કચ્છ અને મોરબીના 26,000 એજન્ટો અને 50 લાખ જેટલા ગ્રાહકો છે. તેમની રોકાણની રકમ લોકોને ન મળતા આજે કચ્છ અને મોરબીના એજન્ટો તેમજ ગ્રાહકોએ ભુજની લેકવ્યૂ હોટલથી રેલી યોજી હતી. કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના કાર્યાલયે પહોંચી હતી. તેમની અનુપસ્થિતિમાં તેમના અંગત સચિવે આ આવેદનપત્ર એમને પાઠવવામાં આવ્યું હતું અને આ આવેદનપત્ર પાઠવીને લોકોના સલવાયેલા નાણાં સરકાર પરત અપાવે તેવી માંગ કરી હતી. આ અંગે અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. પહેલો અમારો મુદ્દો છે કે અમે PSLના એજન્ટ છે. PSLના ગ્રાહકના રૂપિયા મળે એના માટે આજે આવેદનપત્રનો પહેલો પોઈન્ટ અમારો એ હતો કે ગ્રાહકને રૂપિયા પાછા મળે. આજે અમે કામ કરી રહ્યા છીએ એજન્ટો. 18 વર્ષથી ભુજમાં એની ઓફિસ છે. 10,000 થી 15,000 એજન્ટો કચ્છમાં કામ કરી રહ્યા, કચ્છ મોરબીમાં કામ કરી રહ્યા છે અને 5 લાખથી વધુ અમારા કચ્છ અને મોરબીમાં ગ્રાહકો છે. પણ આ મેટર કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જવાથી પૈસા થોડા ડીલે થાય છે. આનો ઉકેલ હવે જો PSLના ગ્રાહકને રૂપિયા નહીં મળે તો અમે લાખો વ્યક્તિ ગ્રાહકો છીએ અને હજારોની સંખ્યામાં અમે એજન્ટો છીએ. અમને જો હવે રૂપિયા ટૂંક સમયમાં ચૂંટણીથી પહેલે જો અમને સપોર્ટ નહીં મળે અને જો અમારા ગ્રાહકને ન્યાય નહીં મળે તો અમે એવું હવે કામ કરવાના છીએ. પહેલું તો અમે કામ કરવાના છે, ચૂંટણીનો બહિષ્કાર કરશી. જેમ 3 રાજ્યમાં જેમ રિઝલ્ટ આવ્યું, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં, એવું ને એવું રિઝલ્ટ અમે ગુજરાતમાં પણ લાવી દેશી. કારણ કે અમારે માંગ, પહેલી માંગ એ છે કે અમારા જે કસ્ટમરો છે એ નાના નાના ગરીબો વ્યક્તિના રૂપિયા છે. અમે જે કામ કર્યું છે એ કામ અમારા 8-10-15 વર્ષ અમારામાં બગડ્યા છે, પણ ગ્રાહકોને રૂપિયા પાછા મળી જાય એ અમારી માંગ છે. અને જો ગ્રાહકોને રૂપિયા ચૂંટણીથી પહેલે નહીં મળે તો અમે 100% ચૂંટણીનો બહિષ્કાર કરશી અને જરૂર પડશે તો અમારા વ્યક્તિને પણ અમે નિમણૂક કરશી. પૈસા પાછા નથી એનું કારણ એ છે, સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં 6 મહિનામાં સુપ્રીમ કોર્ટ આદેશ દઈ દીધો હતો કે 6 મહિનામાં SEBIને આદેશ દીધો હતો કે જમીન વેચી અને ગ્રાહકના રૂપિયા આપવાના છે, પણ હજી સુધી SEBI 6 મહિનામાં પૈસા કસ્ટમરને આપ્યા નથી.